विद्यार्थी मित्रों, आज आप धोरण एक में गणित 25मू लैक्चर भणीशू। दरेक विद्यार्थी मित्रों पोतपोता गणित चोपड़ी काढ़वी और एम पाना नंबर 116 काढ़वो। काढ़ू दरेक विद्यार्थी मित्रों। तो जो अँ शू आप पेटर्न पूर्ण करो, एट पेटर्न पूरी करवानी छे। तो जो अँ तमने पांदड़ाना पत्ता आपेला छे, अगर मैं तमने बधी पेटर्नों शीखवाड़ी एवं अँ पेटर्न छे। हवा पेटर्न अँ के पेटर्नों दौरेली है, एनी अंदर तमने अंक आपेला छे, ए तमारे अंक पूर्ण करवाना छे। तो जो अँ बे आपे छे, पछी जो चार, तो बेनी अंदर आ बे से एनी अंदर बीजा बे उमेर, त्रण ने चार एटले चार आवे, चारनी अंदर बीजा बे उमेर छे बे, तो पाँच अने छ, तो अँ छ, पछी छ नी अंदर बीजा बे उमेर, तो सात ने आठ एटले अँ आठ, पछी आठ नी अंदर बीजा बे उमेर, तो नौ दस आवे अँ दस, पछी दस नी अंदर बीजा बे उमेर, तो अग्यार बार, पछी बार नी अंदर बीजा बे उमेर, तो तेर ने चौदह। एटले आ पेटर्न शू कहेवा मांगे छे, पांदड़ावाळी जे अंदर अंक आपे छे आ पेटर्ननी अंदर, एमां के बे बे तमारे उमेरतुं जवानुं, पड़ी खबर। હવે આગળ જોઈએ, અહીંયા જો ડોલવાળી પેટર્નો આપી છે અને એ ડોલની અંદર અંક લખેલા છે। હવે એ અંકમાં શું આપ્યું છે જોઈએ, તો જો અહીંયા 27 છે, પછી અહીંયા 28, પછી અહીંયા 29, પછી અહીંયા જો 30 તમારે લખવાના, અહીંયા તમારે એકડી લખવાની છે, પણ 27થી ચાલુ થાય। 27 પછી શું આવે 28, 28 પછી શું આવે 29, 29 પછી શું આવે 30, 30 પછી 31, 31 પછી 32, 32 પછી 33, એટલે તમારે અહીંયા 27થી 33 સુધી લાઇનસર એકડી લખવાની છે, પડી ખબર। હવે 27ની 33 તમને 27, 28, 29 સુધી આપેલું છે, પછી આગળ તમારે વધારતું જવાની છે પેટર્ન આવી। તો જો 30, 31, 32, 33 આવ્યું ને એ રીતે, પછી જો અહીંયા બતકવાળી પેટર્ન આપી છે એની અંદર અંક લખેલા છે। હવે એ અંકમાં શું લખ્યું છે જોઈએ, તો જો અહીંયા 25, પછી 30 લખ્યા છે। હવે 25ની અંદર 5 ઉમેરીએ, તો 1, 2, 3, 4, 5, હવે જો 25 ને 5 હોય તો 26, 27, 28, 29, 30 આવે જવાબ 30। અહીંયા 25ને 30 બે લખેલા છે, તમને ખબર પડે કે શું કહેવા માગે છે આ અંક, તમારે શું કરવાનું છે આગળ, આ પેટર્ન કેવી રીતે વધારવાની છે। તો જો અહીંયા 25ની અંદર 5 ઉમેરે તો 30, એ રીતે પેટર્ન વધી ને, પછી જો 30ની અંદર બીજા 5 ઉમેરવાનું, તો 31, 32, 33, 34, 35, તો 35 આવ્યા, 35ને બીજા 5 ઉમેરે તો 36, 37, 38, 39, 40, જો અહીંયા 40 લખ્યા, 40ને બીજા 5 ઉમેરે તો 41, 42, 43, 44, 45 આવે જવાબ, 45, 45ની અંદર બીજા 5 ઉમેરે તો 46, 47, 48, 49, 50, જો 50 આવ્યો, 50ની અંદર બીજા 5 ઉમેરો તો 51, 52, 54, 55 એટલે 55 આવે। તો આ પેટર્નમાં શું કહેવા માગે છે, કેવી રીતે તમારે પૂર્ણ કરવાની, તો 5-5 વધારીને તમારે આ પેટર્ન પૂરી કરવાની। હવે આગળ જોઈએ, આ ઘર આપ્યું છે, ઘરની અંદર આ ઘરવાળી પેટર્ન આપી છે, એની અંદર અંક આપે છે, એ અંક તમારે પૂર્ણ કરવાના છે, એ અંકવાળી પેટર્ન તમારે પૂર્ણ કરવાની છે। તો જો અહીંયા 1 આપે છે, પછી 4 આપે છે, હવે 1ની અંદર કેટલા ઉમેરે તો 4 થાય, તો 1 આપેલું છે, એની અંદર જો 2 અને 3, જો 1 અહીંયા 1 આપેલું છે, પછી 4 આપે છે, તો 1ની અંદર બીજા 3 ઉમેરવાના, તો જો 1 પછી એની અંદર 1, 2 અને 3, તો 1ની અંદર જો 1, 2, 3 અને 4, તો 1ની અંદર 3 ઉમેરવાના છે, 1, 2 અને 3, હવે 1ની અંદર 3 ઉમેરે તો 2, 3 અને 4, તો 4 આવ્યા જવાબ, પછી 4ની અંદર બીજા 3 ઉમેરે 5, 6 અને 7, તો 4ની અંદર બીજા 3 ઉમેરે તો 5, 6 અને 7 આવ્યો 7, પછી 7ની અંદર બીજા 3 ઉમેરો તો 8, 9, 10 આવ્યો 10, પછી 10ની અંદર બીજા 3 ઉમેરો તો 11, 12, 13 આવ્યો 13, 13ની અંદર બીજા 3 ઉમેરો તો 14, 15, 16, 16 આવ્યો 16ની અંદર બીજા 3 ઉમેરો તો 17, 18, 19 આવ્યો 19। તો આ પેટર્ન શું કહેવા માગે છે, ઘરવાળી જેમાં અંક લખેલા છે, અંકવાળી પેટર્ન છે આ ઘરની, શું કહેવા માગે છે કે ભાઈ અહીંયા 3-3 તમારે અંક ઉમેરતું જવાનું। તો જો 1ની અંદર 3 ઉમેરે તો 4, 4ની અંદર 3 ઉમેરે તો 7, 7ની અંદર 3 ઉમેરે તો 10, 10ની અંદર 3 ઉમેરે તો 13, 13ની અંદર 3 ઉમેરે તો 16 અને 16ની અંદર 3 ઉમેરે તો 19, એટલે આ પેટર્નની અંદર 3-3 ઉમેરતું જવાનું હવે અને પૂર્ણ કરવાની। હવે આગળ જુઓ, આવા આ જે ઘઉંનો થેલો આવે છે ને એ બાંધેલો છે એની પેટર્ન આપી છે,
હવે એની અંદર શું બતાવીશ પેટર્નની અંદર જે અંક આપેલા છે એમાં શું કરી જુઓ, પંદર, પંદર પછી તેર, તેર પછી અગિયાર, અગિયાર પછી નવ, સાત, પાંચ, ત્રણ, એટલે આ શું કહેવા માગે છે જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, જો પંદર આપે છે. હવે આ કુલ પંદર છે જે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ ને પંદર. હવે પંદરની અંદર, પંદરની અંદર પંદરમાંથી એક ઓછો કરીએ તો તેર આવે, એટલે એક ઓછું કરતું જવાનું. પંદર પછી ચૌદની લખવાના તેર, તેર પછી બારની લખવાના અગિયાર, અગિયાર પછી દસની લખવાના નવ, નવ પછી એક ઓછું કરવાનું એટલે સાત, સાતમાંથી એ સાતમાંથી એક ઓછું, સાત પછી છની લખવાના પાંચ, પાંચ પછી ચારની લખવાના ત્રણ, એટલે અહીંયા શું લખ્યું છે કે પાછળથી સંખ્યા ચાલુ કરી છે પંદરથી ઉતરતા ક્રમમાં, ઉતરતો ક્રમ કર્યો છે, પણ ઉતરતા ક્રમમાં કેવું કર્યું છે, એક સંખ્યા છોડીને એક સંખ્યા તમારે લખવાની છે. પણ કહ્યું જો પંદર લખી છે પછી ચૌદની સંખ્યાની લખવાની, તેર લખવાની, તેર લખી પછી બારની લખવાના, અગિયાર લખ, અગિયાર લખ્યા પછી દસની લખવાના, નવ લખવાના, પછી આઠની લખવાના, સાત લખવાના, છની લખવાના, પાંચ લખવાના, ચારની લખવાના, ત્રણ લખવાના. એટલે જો અહીંયા ઉતરતા ક્રમમાં સંખ્યા આપી છે પણ આની અંદર એક સંખ્યા છોડીને એક સંખ્યા લખવાની છે. આ જે આપણે ખાંડની બોરી કહીએ ને, થેલી આવે એ બાંધેલી છે ને, એવી પેટર્ન સાયરી, અને એની અંદર એ પેટર્નની અંદર અંક લખેલા છે. અંક શું કહેવા માગીએ છીએ પડે ને ખબર, એ રીતે આ રીતે પેટર્ન તમારે પૂરી કરવાની. હવે આ ટામેટાવાળી પેટર્ન, હવે ટામેટાવાળી પેટર્નની અંદર અંક લખ્યા છે, હવે એ શું કહેવા માગીએ છીએ તો જુઓ, દસ પછી શું લખ્યું છે, વીસ, વીસ પછી ત્રીસ, ત્રીસ પછી ચાલીસ આવે, પછી પચાસ લખ્યું સાઠ. આ અગાઉ મેં તમને શીખવાડી હતી ને પેટર્ન, તો જો આ દસની અંદર બીજા દસ ઉમેરીએ તો વીસ, વીસની અંદર બીજા દસ ઉમેરીએ ત્રીસ, ત્રીસની અંદર બીજા દસ ઉમેરીએ ચાલીસ, ચાલીસ અંદર બીજા દસ ઉમેરીએ પચાસ, પચાસની અંદર બીજા દસ ઉમેરીએ તો સાઠ. પડી ખબર, તો જુઓ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, આવા દસ, દસની અંદર દસ ઉમેરીએ તો અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, આવે જ આવે વીસ, વીસની અંદર બીજા દસ ઉમેરીએ તો એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, આવે જ આવે ત્રીસ, ત્રીસની અંદર બીજા દસ ઉમેરીએ એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ, ચાલીસ, આવે જ આવે ચાલીસ અંદર બીજા દસ ઉમેરીએ તો એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ, પિસ્તાલીસ, છત્તાલીસ, સુડતાલીસ, અડતાલીસ, ઓગણપચાસ, પચાસ, આવે જ આવે પચાસ, પચાસની અંદર બીજા દસ ઉમેરીએ એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠાવન, ઓગણસાઠ, સાઠ, આવે જવાબ સાઠ. એટલે આ પેટર્ન શું કહેવા માગે છે, આ જે ટામેટાવાળી પેટર્ન છે એની અંદર દસ દસ તમારે ઉમેરતું જવાનું. પડી ખબર, દસમાં દસ ઉમેર, વીસ, વીસમાં દસ ઉમેર, ત્રીસ, ત્રીસની અંદર દસ ઉમેર તો ચાલીસ, ચાલીસ અંદર દસ ઉમેર, પચાસ, પચાસની અંદર દસ ઉમેર તો સાઠ. પડી ખબર, તો આ દરેક પેટર્નની અંદર અલગ અલગ અંક આપેલા છે, એ જે રીતે આપે છે એ રીતે તમારે આગળ વધારતું જવાનું. તો હું વળી તમને રિવિઝન કરી દઉં, જો આ પાંદરાવાળી પેટર્નની અંદર જે અંક આપે છે એ આમાં બે બે વધારતું જવાનું છે. આ જે પહેલું છે એમાં તમારે બે બે વધારતા જવાના હશે. પછી આ જે ડોલવાળી છે એની અંદર તમારે ઉતરતા ક્રમમાં સંખ્યા લખવા, એ ચડતા ક્રમમાં તમારે સંખ્યા લખવાની, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, એ રીતે. પડી ખબર, આ ચડતા ક્રમમાં સંખ્યા લખવાની. પછી જુઓ આમાં પાંચ પાંચ ઉમેરતું જવાનું છે બતકની પેટર્નમાં, આગળની પેટર્નમાં તમારે ત્રણ ત્રણ ઉમેરતું જવાનું છે. પછી આ બોરીની છે એ તમારે ઉતરતા ક્રમમાં લખવાની છે અને એક એક અંક છોડતું જવાનું છે. પછી આ ટામેટાવાળી પેટર્ન છે એની અંદર દસ દસ તમારે ઉમેરતું જવાનું છે. પડી ખબર દરેક વિદ્યાર્થી મિત્રોને, તો તમારે આ તમારી ચોપડીમાં લખવાનું છે અને નોટમાં બે વાર તમારે લખવાનું છે. ચિત્ર ના ફાવે તો ના દોરતા, પણ એમને એમ તમારે આ બે વાર તમારી નોટમાં લખવાનું છે. પડી ખબર દરેક વિદ્યાર્થી મિત્રોને, દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળ્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.